આગળ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ 10 જૂને શરૂ થવાનો છે. બીજો રાઉન્ડ 10 જૂની આસપાસ શરૂ થાય તેવી શક્યતા. અત્યારે લઘુમતી સ્કૂલોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. 4 જૂન આસપાસ લઘુમતી સ્કૂલની પ્રક્રિયા બાદ બીજો રાઉન્ડ 10 જૂનના રોજ શરૂ થવા થશે એવી શક્યતા. બીજા રાઉન્ડ પહેલા વાલીઓને મેસેજ કરીને જાણ કરવામાં આવશે. આ જ્યારે બીજો રાઉન્ડ શરૂ થવા માટે વાલીઓને તારીખ આપવામાં આવી હતી, પરંતુ એ તારીખે રાઉન્ડ શરૂ થયો ન હતો, જેના કારણે વિદ્યાર્થીઓ વાલીઓમાં ખાસ કરીને વાલીઓ વિફરાયા હતા. અને હવે શક્યતા એવી છે કે 10 જૂનની આસપાસ બીજો રાઉન્ડ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાને લઈને શરૂ કરવામાં આવશે. હાલની વાત કરીએ તો અત્યારે લઘુમતી સ્કૂલોમાં આ પ્રક્રિયા ચાલુ છે. 4 જૂન આસપાસ લઘુમતી સ્કૂલની પ્રક્રિયા બાદ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. બીજા રાઉન્ડ પહેલા વાલીઓને મેસેજ કરીને જાણકારી આપી દેવામાં આવશે. તો આરટીઈનો બીજો રાઉન્ડ 10 જૂનની આસપાસ શરૂ કરાશે. અત્યારે લઘુમતી સ્કૂલોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. 4 જૂનની આસપાસ લઘુમતી સ્કૂલની પ્રક્રિયા બાદ બીજો રાઉન્ડ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે વધુ માહિતી મેળવવા મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા બ્રિંદા રાવત જોડાઈ ચૂક્યા છે. જે બ્રિંદા જણાવો, જે રીતે હવે આરટીઈનો બીજો રાઉન્ડ 10 જૂની આસપાસ શરૂ થવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રિંદા, લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ ગયો છે, તો બીજા રાઉન્ડ પહેલા વાલીઓને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવશે. બીજા રાઉન્ડમાં મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે. સ્કૂલ શરૂ ના થાય ત્યાં સુધી આરટીઈનું કામ પૂર્ણ થવાની સંભાવના અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. તો ફરી એક વખત મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા બ્રિંદા રાવત જોડાય છે. બ્રિંદા, જણાવશો કે આરટીઈની હવે જે બીજો રાઉન્ડ છે 10 જૂનની આસપાસ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, શું છે આ બાબતમાં સંપૂર્ણ સત્ય? બ્રિંદા, અહીંયા તો વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશન મુજબ જે બીજો રાઉન્ડ જે છે તે 10મી તારીખથી શરૂ થશે. લઘુમતી સ્કૂલો જે છે તેની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ છે, ચાલુ છે. પરંતુ જે રીતે વાત કરીએ તો બીજા રાઉન્ડ પહેલા જે વાલીઓને છે એ મોબાઈલ ઉપર એક મેસેજ આવશે કે તેમનો જે બીજો રાઉન્ડ જે છે તે શરૂ થઈ ગયો છે. સાથે જ તે તમામ જે ખાલી જગ્યા જે પડેલી છે સ્કૂલોની તેમાં વાલીઓને ચોઇસ ફિલિંગ કરવા માટેની પણ એક ફેસિલિટી મળશે કે તેમાં આટલી આટલી જે સ્કૂલો જે છે તેમાં જગ્યા ખાલી પડી છે. એટલે તે પણ જે પણ વાલીઓ હશે જે પોતાના વિદ્યાર્થીઓને 5 કિલોમીટરની અંદરની જો શાળા નજીક કોઈ પડતી હશે તો તેની અંદર તેઓ એડમિશન લેવા માટે પ્રોસેસ કરી શકશે. સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા રાઉન્ડમાં મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન મળી શકે છે. ખાલી જો વાત કરવામાં આવે તો શરૂ થઈ સ્કૂલો ત્યારથી અત્યાર સુધીમાં આરટીઓની જે કામ જે છે આરટીઈનું તે પૂરું થવાની જે કહેવાય કે સંભાવના જે છે તે પૂરી થઈ ગઈ છે. કારણ કે જે પ્રમાણે અગાઉ આરટીઈની અંદર અલગ અલગ જે પ્રકારે કૌભાંડો સામે આવે છે કે જ્યારે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય પરંતુ તેમને એડમિશન
એડમિશન આપ્યા બાદ તેઓને કોઈ પણ વિદ્યાર્થીઓને બેસવા નતા દેવામાં આવતા, તે પ્રમાણેની જો પ્રક્રિયા બીજા રાઉન્ડની અંદર થશે તો તેની સામે કાયદાકીય પગલાની પણ એક વાત સામે આવી છે. કારણ કે જે પ્રમાણે આરટીઈની અંતર્ગત જે પણ ચોઇસ ફિલિંગ કરવામાં આવી છે તે 6 કિલોમીટરની અંદર વાલીઓ જે છે તે પોતાના બાળકોનું પ્રવેશ પ્રક્રિયા કરી શકશે. એટલે એમને ચોઇસ ફિલિંગની જે આપવામાં આવી છે, જે ઓપ્શન આપવામાં આવ્યું છે તે તેમના માટે ખૂબ જ મહત્વનું છે. કારણ કે તમામ વાલીઓ જે છે તેમને 6 કિલોમીટરની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની ચોઇસ ફિલિંગની એપ્લિકેશન જે છે તે તેમને ઓપ્શન આપવામાં આવી છે. એટલે જે પ્રક્રિયા જે અત્યાર સુધી નથી થઈ બીજા રાઉન્ડની, તે બીજા રાઉન્ડની પ્રક્રિયા જે છે તે 10 જૂનથી શરૂ કરવામાં આવશે. જી હિના, વૃંદા, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો બીજા રાઉન્ડ પહેલા વાલીઓને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવશે. આરટીઈનો બીજો રાઉન્ડ 10 જૂનની આસપાસ શરૂ કરાશે તેવી શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે.